ओके, एक मोस्ट इंपोर्टेंट प्रक्रिया टेक्सबुक पास है ना, ये स्टेटमेंट प्रमाण है आप पूछे હું અમારી રીતે કરાવું છું. પ્રક્રિયામાં ધ્યાન રાખજો. સપોઝ આપણે લઈએ CH3Cl. શું નામ? શું નામ? CH3Cl. હવે આ જે CH3Cl છે એની પ્રક્રિયા આપણે કરીએ KCN સાથે, પોટાશિયમ સાયનાઇડ. તો આ Cl અને કે શું બનાવે? કોઈ છે કે સીએલ અને બાકીનું જોઈન્ટ થઈ જાય અને તમને નંબર મળશે CH3C ટ્રિપલ બોન્ડ સાયનોમિથેન અથવા ઇથેન નાઇટ્રાઇડ. બરાબર, સાયનો એટલે CN ને કાર્બન એટલે મિથેન, અને કુલ કાર્બન ગણો તો બે કાર્બન એટલે ઇથેન, ને એટલે N વધ્યો, N એટલે નાઇટ્રાઇડ. આ નામકરણની મેથડ છે. આગળ હવે આની પ્રક્રિયા, આનું જળ વિભાજન કરીએ, જલીય એસિડ બને, જલીય H2SO4 બને, તો પાણીનો એક અણુ ઉમેરાશે. અને જો કેવી રીતે અહીંયા બે બંધ તૂટ્યા, બરાબર, અને ઓક્સિજન અહીંયા આવે ને H2 અહીંયા આવે, બરાબર, અને નિપજ શું મળશે? CH3 C ડબલ બોન્ડ O અને NH2, બે કાર્બન NMI. શું કહીશું? શું કહીશું? ઇથેનેમાઇડ, બરાબર. અને ફરીથી જળ વિભાજન, જલીય H2SO4, બીજું એક પાણી નો અણુ ઉમેરાય. ફરીથી હવે ફાઇનલી જો આ બંધ તૂટી જાય, H અહીંયા, OH અહીંયા, ચલો H જોડાય તો શું બનાવે? એમોનિયા. એમોનિયા છૂટું પડે, બરાબર. અને બીજું OH જોઈન થઈ જાય CO સાથે, તો CH3CO હતો અને એ જ C સાથે OH જોડાઈ ગયો, શું બન્યું? ઇથેનોઇક એસિડ. ઇઝી, બરાબર. અને આ પહેલા સમજાવી દીધું છે, શેમાં આલ્ડિહાઇડની સાયનાઇડ સાથે પ્રક્રિયા કરો, હાઇડ્રોજન સાયનાઇડ એટલે સાયનોહાઇડ્રિન, અને એમાંથી પછી લેક્ટિક એસિડ બનાવી દીધું, યાદ હોય તો, બરાબર, એટલે એ વખતે પ્રક્રિયા સાથે કરાવી દીધી છે. ચાલો ક્લોરોમિથેન ની હવે બીજી એક પ્રક્રિયા, જો આની તમે મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરો નિર્જળ ઇથર ના માધ્યમમાં, બરાબર, તો આ મેગ્નેશિયમ આ બેની વચ્ચે સેટ થઈ જાય, શું બનાવે? શું નામ? મિથાઇલ મેગ્નેશિયમ. અને કયો પ્રક્રિયા? સરસ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. બરાબર, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. હવે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની CO2 સાથે પ્રક્રિયા કરો, C ડબલ બોન્ડ O અને આ બાજુ પણ ડબલ બોન્ડ O. એક્ચ્યુઅલી આ રેખીય સંયોજન છે, બરાબર, પણ અહીં આપણે મિકેનિઝમ સમજાવવા માટે આપણે 90 અંશનો ખૂણો બનાવ્યો, હકીકતમાં કેટલો 180 અંશનો ખૂણો હોય. બંધ તૂટે પ્લસ માઇનસ, બંધ તૂટે MgCl પ્લસ બને અને CH3 માઇનસ બને. અને હવે ક્રોસ ગુણાકાર કરો, તો ક્રોસ ગુણાકારમાં શું થશે બોલો? આ C ડબલ બોન્ડ O અને O, ચલો પ્લસ સાથે શું જોડાય? કયો? ખ્યાલ આવ્યો? અને પેલા O માઇનસ સાથે પ્લસ ઘટક અને કયો છે? MgCl, બરાબર. અને આગળ જો તમે હવે આનું જળ વિભાજન કરો, તો હવે ફરી અહીંયા બનતું કે અહીંયા H, અહીંયા OH, આ પેદા છૂટી પડી MgOHCl મેગ્નેશિયમ ક્લોરોહાઇડ્રોક્સાઇડ અથવા હાઇડ્રોક્સોક્લોરાઇડ જે હોય, અને પેલો એચ અહીં આવી ગયો એટલે આની પછી મળી ગયું, બરાબર. હવે ધ્યાનથી સાંભળજો, ટેક્સ્ટબુક નું સ્ટેટમેન્ટ બોલું છું. ટેક્સ્ટબુક માં એવું સમજાયું છે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક
માંથી કાર્બોક્સિલિક એસિડ જોઈતો હોય કેવો એક વધુ કાર્બન સંખ્યા વાળો ત્યારે ગ્રિગનાર્ડ પેટ્રોલિયમની CO2 સાથે કરો એ CO2 વાળો C વધતો આવી ગયો હો બડી એ જ હતો જો એના લીધે જ કાર્બન વધી ગયો તો અને બીજો સાયનાઇડ માંથી જ્યારે મેળવો ત્યારે સાયનાઇડ માં તો એનું એ જ છે પણ ટેક્સ્ટબુક માં લખ્યું છે કે આલ્કિલ હેલાઇડ કયો આવે તો આલ્કિલ હેલાઇડ કરતા એક વધુ કાર્બન સંખ્યા વાળો કાર્બોક્સિલિક એસિડ મેળવવો હોય તો તે માટે આ સાયનાઇડ પદ્ધતિ એટલે કે નાઇટ્રાઇલ પદ્ધતિ અને બીજી ગ્રિગનાર્ડ પ્રક્રિયા ની CO2 સાથેની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે એટલે પરિવર્તન માટે જ્યારે ભી કાર્બન સંખ્યા વધારે કે ત્યારે આ પદ્ધતિ વપરાય સમજાયું છે બરાબર તો આ એક બનાવટ જે ઇમ્પોર્ટન્ટ બનાવટ હતી એ પૂરી થઈ બનાવટ ખાસ વ્યવસ્થિત યાદ રાખજો બરાબર આવી રીતે જેમ ક્લોરોઇથેન ની છે તો એવી અને ક્લોરોમિથેન ની છે તો હોમવર્ક માં તમારે ક્લોરોઇથેન અને 1 ક્લોરો પ્રોપેન આવી બે પ્રક્રિયાઓ જાતે બનાવીને લખવાની છે અને નિપજ મને કહેજો શું બને આ રીતે જ લખજો એટલે બંને પ્રક્રિયાઓ એક સાથે યાદ રહેશે બાકી લોજિક સમજો પડી જશે